ઓફ વડોદરા એફઆઈની સીટમાં વધારો કરવા માટે એજીએસટી દ્વારા કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગ ખાતે એજીએસટી ગ્રુપ દ્વારા એફઆઈની સીટ્સ વધારવામાં આવતી નથી અને જેને લઈને આ સીટમાં વધારો કરવામાં આવે તે સાથેની માંગણીનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એજીએસટી દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરવામાં આવી હતી. આજ રોજ એજીએસટી ગ્રુપના બે કાર્યકર્તાઓ દ્વારા કોમર્સ ફેકલ્ટી ડીન સરને દંડોળ પ્રણામ કરી એક રજૂઆત કરવામાં આવી છે. ગઈકાલે અમારી સાથે એક ઘટના બની છે. વડોદરા શહેરનો વિદ્યાર્થી જે ઓબીસીની અંદર આવે છે એના 49% હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીએ વિદ્યાર્થીને એડમિશન ના આપ્યું. એના વાલી છૂટક મજૂરી કરે છે. એ વિદ્યાર્થી અમારા એજના વાલી અમારી સામે રડ્યા છે. અમારે ખૂબ દુઃખ થયું છે. એ અમે આખી ઘટના અમે ડીન સરને એક્સપ્લેન કરી છે. તો અમારી રજૂઆત એ છે કે 45% વધારે જે વિદ્યાર્થી વડોદરા શહેરમાં રહેતો હોય અને 45% વધારે લાયો હોય એ વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવે, અને આઉટ ઓફ વડોદરા જે વિદ્યાર્થી 60% કરતાં વધારે લાયો ને એડમિશન આપવાની અંદર આવે. યુનિવર્સિટી જો અમારી આ માંગણી પૂરી નહીં કરે તો હવે વડોદરા એમએસ યુનિવર્સિટીની અંદર આંદોલન કરીને થાક્યા છે. હવે આ આંદોલનને વડોદરા શહેરની ગલીએ ગલી લઈ જઈશું, કારણ કે વડોદરા શહેરના યુવાનોનો સવાલ છે. તો 100 એજીએસટી ગ્રુપને અડચી લેવાની, આના માટે લડત લડશે. આપણા બે વિદ્યાર્થીઓ ઈડને પગે લાગીને આવેદન આપ્યું છે, શું કહેશો એના વિશે? અમારા ગ્રુપના બે વિદ્યાર્થી નેતાઓ જેમને કાલે આ ઘટના તેમની સામે ઘટી છે, તેને વાલીઓએ એની સામે રડીને કીધું છે કે અમારા વિદ્યાર્થીનો શું વર્ગ 1% ઓછો છે. વડોદરા શહેરમાં રહે છે તો મહારાજા સરસાજી રાવે જે સોફ્ટવેર યુનિવર્સિટીની સ્થાપના કરી છે, તો તમે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને તો એડમિશન આપો. એટલે એ ઘટનાને આખી એક્સપ્લેન કરી ડિન્સરની સામે અને બે વિદ્યાર્થીઓએ દંડોળ પ્રણામ કરે છે કે જે દંડોળ પ્રણામ ભગવાનની સામે કરવાનો. આજે કોમર્સ ફેકલ્ટી ડિન્સર અમારા ભગવાન બને અને આ વિદ્યાર્થીઓને એડમિશન આપે તેના માટે લોકોએ દંડોળ પ્રણામ કરે છે. ચિરાગ પ્રજાપતિ અને જયનામ જોશીએ.